જય શ્રી કૃષ્ણ દોસ્તો હું રાહુલ યાદવ તમારો મેથેમેટિક્સ મેન્ટર સ્વાગત કરું છું તમે જે ડિમાન્ડ કરી હતી કે સર આવનારું જે સેશન છે ને એ પ્રીમિયર તરીકે તમે પચાસ એમસીક્યુ સોલ્વ કરાવજો તો ભાઈ જે તમારી ડિમાન્ડ હતી એના અનુસંધાને આજના સેશનમાં આપણે ફિફ્ટી બેસ્ટ તમારે આવનારી પરીક્ષાને અનુરૂપ એવું નહીં કે ડિફિકલ્ટી લેવલ હાઈ કે ડિફિકલ્ટી લેવલ લો એ અનુસંધાને મતલબ કે એના જેવા જ પ્રશ્નોનો અભ્યાસ આપણે આજના સેશનમાં કરવા જઈ રહ્યા છીએ આવતીકાલની જે કંઈ તમારી ડિમાન્ડ છે એ નીચે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો તમારે લાઈવ જોઈશે તો લાઈવ અને પ્રીમિયર જોઈશે તો પ્રીમિયર બરોબર છે સ્ટાર્ટ કરીએ છીએ याद नहीं सेशन नोटबुक पेन दिमाग लेने बेसी जाओ स्टार्ट થઈ છે પરફેક્ટ તો જો જો પહેલો ક્વેશ્ચન હતો કે વાસ્તવિક સંખ્યાનો ગણ r પર ભાઈ વાસ્તવિક સંખ્યા માટેની વાતચીત છે સંબંધ કયો છે ભાઈ તો સંબંધ છે a less than or equal to b square તો તમે r ની અંદર અપૂર્ણાંક બી તો આવે ને હું 1/2, 1/2 વિશે જરાક વિચારું તો મને ખબર છે કે પહેલો ઘટક એ નાનો યા તો એના જેટલો થવો જોઈએ બીજા ઘટકના વર્ગ જેટલો ભાઈ આ વાત તો ખોટી કહી ગયા વન બાય ટુ એટલે પોઈન્ટ પચીસ થી તો નાના ન થાય ને મતલબ કે પાર્ટી સો વાચક તો નથી એટલે કે આ આન્સર તો કટ થઈ ગયો સમિત પરંપરિત વિશે જોઈએ પરંતુ એનાથી વિશેષ અહીંયા આપણને ડાયરેક્ટલી આન્સર દેખાય છે કે ભાઈ સો વાચક નથી તો સામ્ય નથી તો આન્સર શું ચૂઝ કરવો જોઈએ તો આપણને વિકલ્પ ડી અને આ પ્રકારનું એમસીક્યુ આવવાની ભરપૂર સંભાવના સોમવારે દર્શાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે આની અંદર જે થયેલો છે તમને ખબર છે કે એક્સ ગન ક્યુબિક ફંક્શન મતલબ કે આવો એનો ગ્રાફ થઈ જાય પરંતુ જે પ્રદેશ છે એ તમારે એન લેવાનો છે મતલબ કે પ્રાકૃતિક સંખ્યા લેવાની હતી તો પ્રાકૃતિક સંખ્યામાં એક બે ત્રણ ચાર પાંચ આવે તો એનો વિસ્તાર જે છે વિસ્તાર અને સપ્રદેશ સમાન થવાના નથી મતલબ કે પાર્ટી વ્યાપ્ત નથી અને ક્યુબિક ફંક્શન છે તો એક એક તો હોવાનું મતલબ કે આન્સર આવશે એક છે વ્યાપ્ત નથી એવું ગોતો ક્યાં છે આર્યું એક એક છે પણ વ્યાપ્ત વિધેય નથી બરાબર છે પરફેક્ટ આ નાની નાની વસ્તુ નોંધતા રહેજો અહીંયા જો આઠથી થી આઠ થઈ જાત ને તો એક એક અને વ્યાપ્ત બંને થઈ જાત બરાબર છે આની અંદર ખેલા કરી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન પછી ક્વેશ્ચન નંબર થ્રી ઝેડ પ્લસ પર વ્યાખ્યાય દ્વિક્રિયા માટે બે અને ત્રણ નો આન્સર કેટલો આવશે ટુ રેસ ટુ સિક્સ જે કદાચ ચોસઠ થાય છે બરાબર છે હવે તમને ચોસઠ અને ચાર ની દ્વિક્રિયા પૂછી છે તો બે રેસ્ટુ ચોસઠ ઇન્ટુ ચાર તો બે રેસ ચોસઠવીસ બસો છપ્પન તો ટુ 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 ફિફ્ટી સિક્સ એક્સપેક્ટેડ છે બધા જ ક્વેશ્ચન એક્સપેક્ટેડ છે એટલે હું દરેક ક્વેશ્ચનની ખાસિયત નહીં કહું પરંતુ તમે માની લેવાનું કે આને મળતું મળતું પેપર કદાચ તમારું આવવાનું શક્યતા સૌથી વધુ છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ છે ક્વેશ્ચન નંબર ફોર યુનિવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય

વાયન વાય એટલે કે વન પ્લસ આ એક્સ y વાય ચાલે ને હવે તમને ખબર છે કે ટેન ઇન વર્ષ આલ્ફા માઇનસ બીટા વન પ્લસ આલ્ફા બીટા કારણ કે એક્સ વાય વન એટલે કે એક્સ વાય થાય તો એને જરૂર પડે આપણે કહી શકીએ ટેન ઇન વર્ષ બીટા બરાબર બરાબર છે 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 અને આગળ ચાલે તમારું તો શું થાય નેક્સ્ટ નંબર સૌથી પહેલા છે ને તમારે અહીંથી ઊંધું ગણવાનું ચાલુ કરવાનું આ પ્રકારમાં ઘણી બધી રીતો છે પણ મને આ બધું સારું આસાન લાગે છે સાઇન ઇન વર્ષ રૂટ થ્રી ટુ તો ભાઈ રૂટ થ્રી બાય ટુ ક્યારે થાય તમને ખબર છે સાઈઠ માટે તમને પૂછ્યું છે કોસ સાઈઠ કેટલા થાય તો અડધો બરાબર ને અને સાઇન ઇનો અડધો ક્યારે થાય તો તમને ખબર છે ત્રીસ માટે તો આન્સર તમારો પાય બાય સિક્સ નેક્સ્ટ ક્વેશન પછી એડેસ આપેલું છે બીડીએસ આપેલું છે તમને બી નો ડેશ પૂછ્યો છે તમને ખબર છે કે ઇનવર્સમાં કમ્પોઝિશનમાં અને ટ્રાન્સપોર્સમાં લો ઓફ રિવર્સલ લાગતું હોય છે મતલબ કે ડેશ શું થશે તો તમને ખબર છે કે થશે વિશે તો બીડેસ શું છે ભાઈ તો એક હાર અને ત્રણ સ્તંભ છે તો એનો જયારે ગુણાકાર કરશો તો બંને સમાન છે તો જવાબ શું આવશે ત્રણ ક્રોસ ત્રણ ત્રણ ક્રોસ ત્રણ ને આપણા ગામમાં શું કહેવાય ચોરસ શ્રેણીક કહેવાય તો આન્સર શું આવશે ચોરસ શ્રેણીક આસાન ક્વેશ્ચન છે પરંતુ ઘણી વખત વખત આ અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી તો આ સેશન થકી તમને આ અન્ડરસ્ટેન્ડિંગ બી મેં પહોંચાડી દીધી છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ બહુ ફેમસ ક્વેશ્ચન છે કદાચ તમારે એનસીઆરટી નો જ ક્વેશ્ચન છે અહીંયા તમને કે છે કે એ પ્લસ એ આઈ થાય એ જે છે ટુ ક્રોસ ટુ છે એ કરશો તો બી તમને ખબર છે કે આ ઘટક ને આ ઘટક અહીંયા ને અહીંયા સમાન જ રહેશે ટ્રાન્સપોઝ એટલે શું તો રો કોલમ બની જાય કોલમ રો બની જાય તો મતલબ એ પ્લસ એ કરશો તો તમારો પહેલો ઘટક શું થશે તો આ પ્લસ આ એટલે કે બે વખત પહેલો ઘટક મતલબ cos alpha is equal to i છે તો i નો અહીંયા પહેલો ઘટક શું થાય 1 તો 2 cos alpha 1 થઈ ગયા તો cos alpha અડધો થઈ ગયો cos alpha અડધો ક્યારે થાય તમને ખબર છે π/3 માટે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 10 જો શ્રેણીક a એ સમમિત અને વિષમિત ભાઈ દુનિયામાં એક જ એવો શ્રેણીક છે કે જે સમમિત અને વિષમિત બંને હોય છે જેને આપણા ગામમાં કહેવામાં આવે છે શૂન્ય શ્રેણીક તો આન્સર શું આવશે બેટા આનો a જે છે એ શૂન્ય શ્રેણિક છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે x અને y મતલબ કે એક્સપેક્ટેડ છે કે આ લેવલ ઉપર પેપર તમને દેખાશે અહીંયા તમને x y આપેલા છે x y આપેલા છે એક્સ પૂછ્યું છે તમે શું કરો પ્રેમ થી આ બંનેનો સરવાળો કરો બરાબર પ્રેમ થી સરવાળો કરો તો yy નો લોપ થઈ જશે x x 2x થઈ જશે તો જસ્ટ આ બંનેનો સરવાળો તમને પૂછ્યો તો 7 ને 3 10 થશે પછી 0 આવશે 10 0 હોવા જોઈએ 10 0 એક જ વિકલ્પમાં દેખાય છે એટલે તમારો આન્સર આવશે ઓપ્શન A નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે ક્વેશ્ચન નંબર 12 આની અંદર ભાઈ બહુ ગભરાવાનું નહી યા તો તમે કિંમતો ધારણ કરી શકો છો અને જો તમે સ્માર્ટ છો તો તમે શું કરો છો પહેલી હારમાં છે ને તમે બીજી હાર એડ કરી દો છો મતલબ કે આને અહીંયા ઉમેરો છે એને લીધે પહેલી હાર તમામ ઘટકો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થઈ જશે તો પહેલી હારમાંથી તમે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ સામાન્ય લઈ લો છો તો આ એક 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 થઈ જશે અને બે હાર સમાન થઈ જાય તો ભાઈ સૌનું ફેવરિટ આન્સર આવે ઝીરો પરફેક્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર થર્ટીન તમને એ આપેલો છે એ ઇનવર્સ પૂછ્યો છે ટુ ક્રોસ ટુ એ ઇનવર્સ માટેની બેઝિક રીત જે તમને ફોર્મ્યુલા આવડે છે એ છે કે શું થાય વન અપન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એ ટુ ક્રોસ ટુ નું એડ જોઈન્ટ કઈ રીતના નીકળાય તો ભાઈ મુખ્ય વિકલ્પ વિકર્ણની અદલા બદલે એટલે કે આ ત્રણ અને બે થઈ જશે ગણ વિકર્ણની નિશાની બદલી એટલે કે બે અને માઇનસ ચાર થઈ જશે અને આ એટલે એનો નિશ્ચાક તો નિશ્ચાક છ વત્તા આઠ ફોર્ટીન તો અહીંયા વન અપોન ફોર્ટીન તો આવું જસ્ટ તમારે ગોતવાનું હતું આ માઇનસ નહીં માઇનસ નહીં આ બંનેમાં પહેલો ત્રણ બે તો આર્યું ભાઈ વિકલ્પ ડી તમારો રાઈટ આન્સર હતો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર ફોર્ટીન તમને આ ક્વેશ્ચન બી એક્સપેક્ટેડ છે સોમવારના પેપરમાં દેખાવાના બરોબર છે ત્રણ શિરોબિંદુ આવશે પૂછશે કે આનું ક્ષેત્રફળ ત્રિકોણ આટલું થાય છે તો આ મેળવો બરોબર છે હાફ મોડડી આખી દુનિયા કરે છે પણ તમે આવું બી કરી શકો છો હાફ મોડ ડી થી મે ઢગલાબન ક્વેશ્ચન સોલ્વ કરાય છે આજે કઈક નવો વિચાર આવે છે જો નવો વિચાર શું આવે છે તો k0 x અક્ષ પરનો બિંદુ છે 40 એ તો ખબર છે કે અહીંયા આવે તો આ 40 થઈ ગયું k ક્યાં હશે રામજાને અહીંયા હું લઈ લઉં છું કે આ k, 0 છે અને 0 2 તો અહીંયા આવશે બરાબર છે તો આ તમારો જે ત્રિકોણ થયો તે આ થયો ત્રિકોણ નું ક્ષેત્ર પર શું થયું તો એક દ્વિત્યાંશ પાયો તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે તો માનાંકમાં કે માઇનસ ફોર ઇન ટુ ઊંચાઈ બે આ તમને આપી દીધું છે તો આ બે બે ઉડી ગયા તો તો થાય મતલબ જો લેશો ઝીરો અને આઠ વિકલ્પ એમાં આપેલો છે બાકી તમે હાફ મોડ ડી થી બી ગણી શકો છો બરાબર છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન પર જઈએ છે છે એક એક્સપેક્ટેડ એલોપીટલથી થઈ જાય છે ઉપર તમે એલોપીટલ લગાડો છો તો કે એમને કોસનું થઈ ગયું માઇનસ સાઇનએક્સ નીચે પાયનું ઝીરો થઈ ગયું માઇનસ ટુ એક્સનું થઈ ગયું માઇનસ ટુ અને કન્ટિન્યુટી માટે એ જ તમારી પોઈન્ટ વેલ્યુ થઈ જોઈએ મતલબ કે વન બાય ટુ તો જો સૌથી પહેલાં તો આ માઇનસ માઇનસ જતા રહ્યા બે બે જતા રહ્યા તો કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ વન કઈ જગ્યાએ ચેક કરવાનું છે પાય બાય ટુ આગળ તો સાઇન એક્સને બદલે પાય બાય ટુ મૂકો તો સાઇન પાય ટુ એક થઈ ગયા એટલે કે બરાબર બી સબકા માલિક એક નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે ક્વેશ્ચન નંબર સિક્સટી આ ફોર્મ્યુલા તમને જૂની જાણીતી લાગે છે તમે ઇલેવન સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છો ટુ ટી ઓર વન પ્લસ ટી સ્કેર મતલબ સાઇન ડબલ થાય ઇન શોર્ટ તમને સાઇન ટુ એક્સ નું વિકલન પૂછ્યું છે તો સાઇન નું વિકલન કોસ ટુ એક્સ ટુ એક્સ નું ટુ એટલે આન્સર આવશે ટુ કોસ ટુ જે અહીંયા વિકલ્પ એ માં આપેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે સેવન્ટીન એક્સપેક્ટેડ એમ સીક્યુ છે ડીવાય બાય ડીએક્સ પૂછ્યું છે તો તમને ખબર છે કે ભાઈ ડીવાય બાય ડીએક્સ અને એક્સ બંને થીટા પ્રચલો પર આધારિત છે તો શું થશે ડીવાય બાય ડી થીટા ના છેદમાં ડીએક્સ બાય ડી થીટા તો જસ્ટ ખાલી તમારે વેલ્યુએશન કરવાની ડીવાય બાય ડી થીટા એ અચળ છે theta નો થઈ ગયો x sin theta નો થઈ ગયો cos theta પરફેક્ટ 나 dx by d theta તો a અચળ છે 1 નો થઈ ગયો 0 minus cos theta નો થઈ ગયો sin theta પરફેક્ટ a જ અત્યારે 1 cos મતલબ 2 cos² 1/2 અને sin નો મતલબ 2 sin 1/2 cos 1/2 2 sin 1/2 cos ऑफ પરફેક્ટ તો અહીંયા તમે 2 2 કેન્સલ કર્યા cos cos કેન્સલ કર્યા cos sin ઇન્સ્ટોર શું થઈ ગયું તમારું કોટ 1/2 તો કોટ 1/2 ક્યાં છે આ રહ્યું વિકલ્પ b માં આપેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ છે ક્વેશ્ચન નંબર 18 y x³ ના ઉગમબિંદુ સિવાયના જે બિંદુ આગળના સ્પર્શકોનો ઢાળ તો ડીવાય બાય તમારા એક્સ ક્યુબ છે ડીવાય બાયક્સ તમારા થ્રી એક્સ થઈ ગયા આ શું છે એના વાય આમ જેટલો છે તો ઇઝ ઇક્વલ વાય પણ વાય શું હતા એક્સ હતા તો મતલબ કે તમને થ્રી છે ને એક્સ આપેલા છે એક્સ યા તો એક્સ ઝીરો હોય તો આ સત્ય છે જો એક્સ ઝીરો ના હોય

એક્સ લેસ દેન માઇનસ થ્રી બાય ટુ તો ભાઈ માઇનસ થ્રી બાય ટુ થી નાના આર આપેલા છે વિકલ્પ એમાં ત્રણ ના બિંદુ એક એક આગળના અભિલંબનું સમીકરણ તો સિમ્પલ છે કે આ એક એક જે છે બે વત્તા એક ત્રણ એટલે કે સ્પર્શ બિંદુ છે અને અભિલંબનું સમીકરણ એટલે કે આ જે વિકલ્પો આપેલા છે એ બી તો એક એક માંથી પસાર થવા જોઈએ જનરલી જીએસસીબી આનંદ વિશેષ વિચારી શકવાની ક્ષમતા એમસીક્યુમાં શું નવો વિચાર આવે છે કે ખાલી બિંદુ આપણે વેરીફાઈ કરી દઈએ આન્સર આવી જાય છે જોઈએ છીએ તો એકમાં એક અહીંયા મૂકીએ ઓછા એક ઝીરો થઈ જાય

ઝીરો ઝીરો બિંદુ જોયું હા સાહેબ હાર્યું ઝીરો ઝીરો એના અભિલંબ અભિલંબ એટલે શું સ્પર્શકને ને લંબરેખા સ્પર્શક કોણ દેખાય છે એક શખ્સ આ તમારું સ્પર્શક છે તેને લંબરેખા કોણ છે વાયક્સ વાયક્સ તમારે અભિલંબ થઈ ગયો ને તો વાય એક્સ સમીકરણ શું થાય એક્સ બરાબર ઝીરો ટુ દુનિયાનો બહુ આસાન થયો રૂટ થ્રી આવે એક્સ પોતાની સાથે રૂટ ને લઈને આવ્યો છે એટલે આગળ વન અપન રૂટ સિક્સ થઈ જશે વન અપન રૂટ સિક્સ એક જ વિકલ્પમાં આપેલો છે એટલે બહુ જાજુ ટેન ઇનોર્સ શું થશે શોધવાની કોઈ જરૂર હતી નહીં નેક્સ્ટ ક્વેશ્ચન પછી ટ્વેન્ટી થ્રી આ પ્રકારનું એમસીક્યુ મધ્યમ પદનો વર્ગમાં ચાર ગુણ્યા પ્રથમ પદ જે રીતના સમજો તો આ તમારું માઇનસ એક્સક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ વન થયું તમારે ત્રણ લાવવાના હતા કે અહીંયા તમારે ચાર લખવા પડે એને લીધા શું થઈ ગયું તો એને લીધા થઈ ગયું ચાર ઓછા એક્સ પ્લસ નો બધામાં છે પછી આપેલું હોય તેની સાથે ત્રણ માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ્ક્વેર હોવું જોઈએ ત્રણ 2x ટુ એક્સ માઇનસ બધામાં છે પ્લસ અચળનું હોય તો પ્લસ ટુ જોવે માઇનસ ટુ નહીં ચાલે અહીંયા પ્લસ ટુ નથી આપેલું પ્લસ ટુ જોવે અહીંયા અહીંયા બંનેમાં પ્લસ ટુ છે અને જો તમે આને વન અપન માનો તો સાઇન ઇનવર્સ જોઈએ તો સાઇન ઇનવર્સ અહીંયા છે તો ભાઈ આન્સર આવશે આ કઈ ફોર્મ્યુલા મેંડર રૂટ એસ્કવેર શું થાય એક્સ બાય ટુ આપેલું હોય તો પ્લસ એસ્ક્ર બાય ટુ સાઇન ઇનવર્સ એક્સઅન એ બસ એ ફોર્મ્યુલા જસ્ટ તમારે શોધવાનું હોય સુપરફાસ્ટ આ રીતે આ હોકે મજા આવી રહી હશે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફોર થોડોક સ્માર્ટ એમસીક્યુઆ આવી ગયો છે એક બે સ્માર્ટ એમસીક્યુ નું એક્સપેક્ટેશન રાખજો તમે તો અહીંયા તમે જોવો છો તો સૌથી પહેલા ઘાત છે તે આગળ આવી ગઈ તો આ તમને લોગેક્સ ડીએક્સ આપ્યું છે અને દોસ્તો મે તમને તૈયાર કરાયું છે lt માં કે log x નું સંકલન શું તો તમને ખબર હોવી જોઈએ x log x 1 અને 1 ને હવેથી આપણે log e કહી સકીએ એટલે કે 2x અને આ થઈ ગયો બેટા log x log e log b એટલે log a b તો 2x log x e આ રહ્યું ભાઈ વિકલ્પ d તો સ્માર્ટ તો મજા આવી ગઈ હશે તમને સોલ્વ કરવામાં નેક્સ્ટ ક્વેશ્ચન પર છે બહુ ફેમસ ક્વેશ્ચન છે ઉપર x 3 થોડે છે એટલે x 1 2 છે બંનેને સેપરેટ કરી દો આવું કરવાની ઈચ્છા કેમ થઈ તો ભાઈ પૂજારી જે પ્રેઝન્ટ દેખાયા મને આ ઈ રેસ ટુ એક્સ છે પૂજારી છે પ્રેઝન્ટ દેખાયા હતા તો જો અહીંયા તમે સેપરેટ કરો છો તો આ વન ઓવર એક્સ માઇનસ વનનો સ્ક્વેર થઈ ગયો માઇનસ ટુ ઓવર એક્સ માઇનસ વનનો ક્યુબ થઈ ગયો અને આ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ થઈ ગયા જો આ પૂજારી છે આ ભાઈ છે આ ભાભી છે અને જો એનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય તો આન્સર શું આવે પૂજારી ઇન્ટુ ભાઈ ભાઈ વન ઓવર એક્સ માઇનસ વનનો સ્ક્વેર હતો તો આવો કંઈક આનો આન્સર આવો જોઈતો હતો તો જસ્ટ તમે શોધો તો ઈ રેસ ટુ એક્સ અને એક્સ માઇનસ વન નો સ્કવેર જે વિકલ્પ એમાં જ આપેલો છે તો ડાયરેક્ટલી તમારો આન્સર ત્યાંથી ઓપ્શન એ સેટ થઈ જાય નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ બહુ ફેમસ ક્વેશન ઇ રેસ્ટુ આપણા ગામમાં વન ઓવર ઇ રેસ્ટ એક્સિસીએમ લઈ લો તો ઉપર ઈ ઇ રેસ્ટુ એક્સ થઈ ગયું એક્સ પ્લસ વન થઈ ગયું ઈ ટુ એક્સ ને ટી ધારો તો ઉપર ડીટી થઈ ગયું નીચે ટી સ્વેર પ્લસ વન થઈ ગયું આ તો ટેન ઇનવર્સ ટી છે ટી એટલે ઈ ઇ ટુ એક્સ હતું એટલે કે ટેન ઇનવર્સ ઈ ઇ રેશુ એક્સ જે વિકલ્પ ડીમાં આપેલો હતો મજા આવી રહી છે તમે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ તમને ખબર છે કે નું અગર તમારે જો

અહીંયા વન મૂકો છો તો એ તો ઝીરો થઈ ગયું માઇનસ કરીને હવે તમે ઝીરો મૂકો છો તો આ ઝીરો થઈ ગયું ને અહીંયા થઈ ગયું વન બરાબર છે તો તમારો આન્સર હતો પાઇ બાય ટુ માઇનસ વન પરફેક્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એઇટ માઇનસ એથી એ એક્સપેક્ટેડ છે કે આ પ્રકારનો ક્વેશ્ચન આવશે જો માઇનસ એથી આવે તો યુગમાં યુગમાં પહેલાં ચેક કરવાનો અહીંયા સાયન્સ કયો દેખાઈ ગયો એટલે આપણને ખબર પડી ગઈ કે યુગ મળી જાય છે જો માઇનસ એથી એ યુગમાં આવે તેને ટુ ટાઈમ્સ ઝીરોથી એ લખી દેતા હોઈએ ટુ ટાઈમ્સ ઝીરોથી એ ફાઈ બાય ફોર અને સાયન્સ કયો દેખાય એટલે આખી દુનિયાને ખબર છે કે વન માઇનસ કોશ ડબલ ડિવાઇડ બાય ટુ આપણે લખવાનું હોય છે એનું ઇન્ટીગ્રેશન આજે રીતના થાય ટુ ટુ ઉડી ગયા વનનું થઈ ગયું એક્સ માઇનસ કોષ ટુ એક્સનું થઈ ગયું સાઇન ટુ એક્સ બાય ટુ અને રેન લગાડી દેવાની છે તમારે ઝીરોથી ફાય બાય ફોર પહેલાં આપણે પાય બાય ફોર મૂકીએ દોઆ થઈ ગયો π/4 - sin 2π/4 એટલે sin π/2 એટલે કે 1 અને નીચે आता 2 0 મુકાતી તો આખી દુનિયા 0 થઈ ગઈ તો આનો આન્સર આવી ગયો ભાઈ આન્સર તો આવ્યો π/4 - 1/2 જે વિકલ્પ C માં આપેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આખી દુનિયાને ખબર છે કે આ તો રાહુલ સર ની શોર્ટ ટ્રીક વાળો ક્વેશ્ચન છે કે ઉપર f(x) આપ છે નીચે f(x) + f(a+b-x) આવું આપ છે અહીંયા a હશે અહીંયા b હશે તો આનો આન્સર ફિક્સ હશે b - तो a / તમે એપ્લાય કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર થર્ટી રાહુલ ટ્રીક વાળો ક્વેશ્ચન છે તો ફક્ત કોર્ષ આપે તો જેટલા ચરણ એટલો જવાબ તો અહીંયા માઇનસ પાય બાય ટુ ક્યાં આવે અહીંયા આવે પાય ક્યાં આવે અહીંયા આવે તો આ ભાઈ કેટલા ચરણ થઈ ગયા એક બે અને ત્રણ તો આન્સર કેટલો આવશે બેટા ત્રણ ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન પર છે ક્વેશ્ન નંબર આબિરાઉઝરની ટ્રીક વાળો ક્વેશ્ચન છે બિસ્વેર ઇઝિકલ ટુ વન મતલબ ઉપલ દર્શાવે ઉપલયનું ક્ષેત્રફળ કેટલું થાય પાય એ બી એ તરીકે કેટલા છે ચાર બી તરીકે કેટલા છે ત્રણ ચાર તરીકે બાર પાય બાર પાય કે આ પેલું છે આખું પૂછે તો બાર પાય અડધું પૂછે તો છ પાય ચોથા ભાગનું પૂછે તો ત્રણ પાય જે રીતના પૂછ્યું એ રીતના આની અંદર વેરાયટી કરી લેવાની થર્ટી ટુ વાય સ્કવેર ઉપર ચાર એક સાથી દુનિયાએ જોયું કે સાહેબ આવું હોય બરાબર છે વાય બરાબર ત્રણ આવું હોય એના વડે આવૃત્ત પ્રદર્શ ક્ષેત્રફળ એટલે કે આ પૂછ્યું છે સિમ્પલ છે કે થી ત્રણ લગી વાય લીધું એટલે ડીવાય સમીકરણ કેટલા થાય છે તો વાય સ્કવેર બાય ફોર વાય સ્વેર નું બાય થ્રી ઓલરેડી ફોર અને બાર તો ત્રણ વડે ઉડાડો નાઇન ઓપન ફોર વિકલ્પ બીમાં દેખાઈ ગયો તો આન્સર શું આવશે બેટા ઓપ્શન બી નેક્શન પછી થર્ટી થ્રી અહીંયા જો વિકલન વાળું પદ કોષની અંદર બેસી ગયું છે તો પરિમાણ અવ્યાખિત થશે જનરલી આ પ્રકારનો એક આન્સર અવ્યાખ્યા કરોવારે એક્સપેક્ટ કરી શકો છો નેક્સ્ટેશન પછી

બરાબર માઇન આ બાજુ રહેવા દઉં છું અહીંયા ડીવાય છે તો અહીંયા ઓલરેડી તમારું સેક્સવેર વાય તો હતું ડીવાય અને આ બાજુથી ટેન વાય નીચે આવી જાવ તો વ્ય ચલ થઈ ગયું બંને બાજુ સંકલન કરું નીચે ભાઈ છે ઉપર ભાભી છે ટેન એક્સનું વિકલન સેક્સ્વેર એક્સ થાય ટેનવાયનું વિકલન સેક્સવેર વાય થાય નીચે ભાઈ ઉપર ભાભી તો આન્સર શું આવે લોગમોટ ભાઈ તો આ લોગમોટ ટેન એક્સ એ જ રીતના આ માઇનસ લોગમોટ ટેન વાય અને વધારાનું હું સ્વેર અચળ લઈ લઉં છું સ્વેર ધન અચલ લોગમોટ સી તો આ બાજુ આવી ગયું લોગ એ પ્લસ લોગ બી એટલે કે લોગ એ બી અને લોગ લોગને ટાટા કરી દીધા તો અલ્ટિમેટ આપણને આન્સર મળ્યો ટેન એક્સ ઇન્ટુ ટેન વાય

અને મ્યુ એનો ચોકડી ગુણાકાર કરવાનું કીધું છે તો ભાઈ ચોકડી ગુણાકાર કરો તો સિક્સ મ્યુ માઇનસ ટ્વેન્ટી સેવન લેમડા અહીંયા શું આવશે તો ટુ મ્યુ માઇનસ સત્યાવીસ ને એમનું ઋણ એટલે કે સત્યાવીસ માઇનસ ટુ મ્યુ અને અહીંયા શું આવશે તો ટુ લેમડા માઇનસ સિક્સ ત્રણ મળી ગયા જેવા લેમડા બરાબર ત્રણ મળી ગયા આને આની સાથે સરખાઈ દો તો ટુ મ્યુ બરાબર સત્યાવીસ ટુ મ્યુ બરાબર સત્યાવીસ તમને શું પૂછ્યું છે લેમડા પ્લસ મ્યુ એટલે મ્યુ એટલે કેટલા થઈ ગયા ભાઈ અડધા તમને પૂછ્યું છે લેમડા પ્લસ બીઓ એટલે કે આ બંનેનો સરવાળો એટલે કે સત્યાવીસના અડધા વધતા ત્રણ લસા લઈ લો ત્રણ દુ છ સત્યાવીસ તેત્રીસનું અડધું તેત્રીસનું અડધું વિકલ્પ સીમાં આપેલું છે તો વેક્ટર તો આપણો સ્ટ્રોંગ ઝોન છે બરાબર છે નેક્સ્ટ ક્વેશ્ચન પછી છે આપણે ક્વેશ્ચન નંબર થર્ટી સેવન અહીંયા જોજ છો તમને એક સદીશ આપેલો છે બે માઇનસ એક બે બીજો સદીશ આપેલો છે તમને માઇનસ એક એક માઇનસ એક આ બંનેનો એ પ્લસ બે એટલે કે સરવાળો તમે કરી લો તો સરવાળો કર્યો તમે તો તમને ખબર પડી કે એક ઝીરો એક આવ્યું આની દિશામાં દિશામાં એટલે કે આ બદલવાનું નહીં બરાબર છે રૂટ માનવાળો સદીશ તો ભાઈ પહેલાં આ એકમ સદીશ મેળવી લ્યો તો આનું માન કેટલું થઈ ગયું રૂટ આનું માન કેટલું થઈ ગયું એકનો વર્ગ નો વર્ગ એકનો વર્ગ એટલે કે રૂટ તો એકમ સદીશ આવી ગયો રૂટ હવે રૂટ માનવાળો સદીશ એટલે કે એના પાછું રૂટ ટુ વડે ગુણજ તો આ તો કેન્સલ થઈ ગયા તમારો આન્સર હતો વન ઝીરો વન વન ઝીરો ને શું કહેવાય આઈ પ્લસ કે તો આઈ પ્લસ કે જો ક્યાં છે આઈ પ્લસ કે આ રીતે વિકલ્પ એમાં તો આન્સર શું આવશે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન પછી એ છે ક્વેશ્ચન નંબર થર્ટી એટ જો સદીશો એ અને બી ના માપ ખૂણો એક્સપેક્ટેડ છે કે બેઠો રકમ આવી શકે છે તો કોસ્ટ ડેટા શું થશે તો ફોર્મ્યુલા આવડતી જશે એ ડોટ બી મોડ એ મોડ બી બધી વસ્તુ આપેલી છે એ ડોટ બી એક છે આ એક છે આ બે છે તો કોસ્ટ તમને અડધો મળી ગયો કોસ્ટ અડધો ક્યારે થાય સાઈઠ માટે તો ભાઈ ભાઈ

આ એ બાર છે આ બી બાર છે ભરપૂર છે આનો આના મતલબ કે તમને ઓફ બાર બાર ઓન ટુ પૂછ્યું છે તો તમારે એનસીઆરટી ની થિયરીમાં એપ્લાય કરો તો ઉપર તો દોઢ ગુણાકાર આવશે અને નીચે જે નીચે હોય એનું માનાંક આવશે બરાબર છે તો આ દોઢ ગુણાકાર કરો તો આ એક થઈ ગયો ઓછા એક થઈ ગયો તો વાય થઈ ગયો એટલે દુનિયા ઝીરો આન્સર શું આવ્યો વચ્ચેનો ખૂણો ઠીટા હોય દોસ્તો તમે મારી પાસેથી ભણ્યા તો તમને ખબર છે જો માનાંક આવે તો માનાંકના વર્ગ સાથે દાખલો ગણવાનો હોય તો અહીંયા તમે માનાંક ના વર્ગ સાથે દાખલો ગણો છો તો આના માનાંકનો વર્ગ શું થાય એક આનો શું મતલબ થયો પહેલાનો વર્ગ વધતા બીજાનો વર્ગ મતલબ પહેલાનું માનક બીજા નું માનાંક અને એની વચ્ચેના ખૂણાનો કોસાઈન બરાબર છે આ એક આપેલા છે બધી કિંમતો આપેલી છે આ એક છે તો આ એક અને આ એક જતા રહ્યા બરાબર આ એક ઓછા બે એકા આ મતલબ કે આ બી એક આ બી એક એટલે ઓછા ટુ કોષીટા ઇઝ ઇક્વલ ટીરો તો ટુ કોસ્ટલ ટુ વન તો બરોબર છે આ દસ નો પરસ્પર લંબ હોય એને દિશાનો દોઢ ગુણાકાર શું થાય ઝીરો થાય તો પહેલી આમ સહી સલામત લખો તો આ એક્સ માઇનસ વન બાય માઇનસ થ્રી કારણ કે એક્સ વાય ઝેડના સગુણકો એક રાખવાના હોય છે અને તમે લખો તો અહીંથી સાત સામાન્ય લઈ લો તો વાય માઇનસ બે બાય ટુ પી બાય સેવન અને આ ઝેડ માઇનસ માઇનસ સામાન્ય લઈ લો તો ઝેડ માઇનસ સિક્સ બાય માઇનસ ફાઈવ હવે આ બંને પરસ્પર લંબ છે જો પરસ્પર લંબ હોય તો દિશાનો ડોટ ગુણાકાર શું થશે ઝીરો તો આ માઇનસ થ્રી ઇન્ટુ માઇનસ બાય સેવન તો મતલબ क्या થઈ ગયું તમારું નાઇન પી બાય સેવન ટુ પી બાય સેવન તમારું ટુ પી કેટલા થવા જોઈએ વિકલ્પ એમાં આપેલો હતો તો આવી નોર્મલ ગણતરી તો સ્વીકાર્ય છે જ મતલબ આજનું પેપર જસ્ટ તમારે સોમવારની રેપ્રિકા જેવું બની રહેશે મજા આવશે તમને સોમવારે એકદમ ફીલ કરશો યાર રાઉન્ટ પૂરા પાક્કા ફોર્ટી થ્રી છો બિંદુ આમાંથી પસાર થતા અને આ દિગુણોત્તર વાળી રેખાને લંબ હવે જો તમને એક રેખા આપેલી છે તમારો સમતાલયને લંબ છે સમતલ છે બિંદુ અને અભિલંબ આપે તો સમતલનું સમીકરણ શું થાય બાર બરાબર એ બાર ડોટ એન બાર તો એન બાર આર્યું તો આર બાર એટલે એક્સ વાયઝેડ દોઢ ગુણાકાર કરો તો ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ઝેડ બરાબર આ બંને દોઢ ગુણાકાર દસ છ સોળ વત્તા ચાર વીસ તો તમારો આન્સર હતો ટુ એક્સ થ્રી વાય માઇનસ ઝેડ બરાબર વીસ બરાબર વાળા બે વિકલ્પો છે ટુ એક્સ થ્રી વાય માઇનસ ઝેડ પ્લસ ઝેડ છે આપણે માઇનસ વાળો આન્સર છે નેક્સ્ટ ક્વેશ્ચન પછી એ બીસી માંથી પસાર થતા એટલે કે અહીંયા તમને બિંદુ આપી દીધું છે એ તમારો જે સમતલ છે આને સમાંતર છે એટલે કે બંનેનો અભિલંબ સરખો જ થશે એટલે કે બી આપી દીધો છે વન 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 આર યુ બરાબર તો સમતલનું સમીકરણ ફરી વખત લાસ્ટમાં જે એપ્લાય કર્યું બાર 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 એન એ તો તરીકે ચાર હતું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ જમણી બાજુ આ બંને ડોટ ગુણાકાર એટલે કે એ પ્લસ બી પ્લસ સી તો ભાઈ જમણી બાજુ એ પ્લસ બી પ્લસ જોઈએ અહીંયા એક જ વિકલ્પમાં દેખાય છે એટલે કે તમારો આન્સર આવશે ઓપ્શન બી નેક્સ્ટ નેક્સ્ટેશન પર જોઈએ નંબર ફોર્ટી ફાઈવ સુખ આયોજનના પ્રશ્ન માટે હેતુલક્ષી વિધાયના શક્ય ઉકેલનો પ્રદેશ જો સીમિત હોય જો શક્યગત પ્રદેશ સીમિત હોય ને તો મેક્સિમમ અને મિનિમમ બંને મળતા હોય છે મહત્તમ અને ન્યૂનતમ બંને મૂલ્યો પ્રાપ્ત થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ છીએ સુરેખ આયોજનના મર્યાદા માટે આની અંદર જનરલ કરવાનું શું હોય છે છેલ્લા બે બિંદુ અને ઝેડની અંદર મૂકવાના હોય છે ઝેડ આ છે જો થ્રી ઝીરો મૂકો તો આ તમારું થ્રી પી પ્લસ ઝીરો થઈ જશે એ જ ઇક્વલ ટુ થશે વન વન મૂકો તો આ તમારું પી પ્લસ ક્યુ થઈ જશે તો આ બેટા આમાં આવી ગયું તો ટુ પી બરાબર ક્યુ

આઠ બોતેર અને બોતેર અને ચાલીસ એટલે કે એકસો બાર આવ્યા બરાબર છે એકસો બાર આવ્યા બરાબર છે પાંચ ચોવીસ મૂકો છો તો પાંચ ચોક અને ચોવીસ તેરી બોતેર એટલે કે બાણું આયા તો તમને મહત્તમ કિંમત પૂછી છે મહત્તમ કિંમત ક્યાં મળી બે કોને માટે પચીસ પાંચ માટે તો પચીસ પાંચ આર્યું વિકલ્પ બીમાં તો કંઈક ગણતરી કરી શકો છો પેપર એના એન્ડિંગ મોમેન્ટ પર પહોંચી ચૂક્યું છે પરસ્પર નિરપેક્ષ ઘટના બે માર્કમાં બી આવી શકે એમસીક્યુમાં બી આવી શકે છે શું કે ઇન્ટરસેક્શન બી ની પ્રોઝિટિવ શું થશે એ ઇન્ટુ બી અહીંયા તમને એ યુનિયન બી આપેલું છે તો એક જ સૂત્ર તો માર્કેટમાં ચાલે છે એ યુનિયન બી ઇક્વલ ટુ શું થાય તો પ્રોઝિટિવ બી માઇન પ્રોઝિટિવ ઓફ એ ઇન્ટરસેક્શન બી અને એ ઇન્ટરસેક્શન બીને બદલે

તો જો તમે આને સરખાવો છો તો પ્રોલિટી ઓફ એ જે છે એ તમારું આ બે છેદમાં એટલે પાંચના છેદમાં છવ્વીસ છે આને સરખાવો છો તો પ્રોલિટી ઓફ બી જે છે એ તમારું ફાઈવ બાય થર્ટીન છે કેટલા હતા તો ફાઈવ બાય થર્ટીન તો પાંચ પાંચ ઉડી ગયા એટલે કે આ ટુ બાય થર્ટીન તમને એ બી પૂછ્યું છે જૂનું સૂત્ર શું થાય પ્રોબ્યુલિટી ઓફ એ જે ઓલરેડી ફાઈવ બાય સિક્સ છે પ્લસ ઓફ બી જે ઓલરેડી ફાઈવ બાય થર્ટીન છે માઇન

ઓછું એક આ તમારી એનસીઆરટી નું ઉદાહરણ છે જે બે માર્કમાં પૂછાઈ શકે છે બીજા સ્વાધ્યાયની જસ્ટ ઉપર વાળું કદાચ ચૌદમા નંબરનું છે બે માર્કમાં થિયરીમાં બી આવી શકે છે ઓછામાં ઓછું એકનો શું મતલબ કુલ માઇનસ એક પણ નહીં શું કુલ માઇનસ એક પણ નહીં બરાબર ને એ બી નહીં અને બી બી નહીં હવે નિરપેક્ષ ઘટના હોય તો એ ડેસ છેદ બી ડેસ શું થઈ જશે તો તે થઈ જશે એ ડેસ ઇન્ટુ તો આ ઉદાહરણ છે આવશે અહીંયા વિકલ્પ તો મિત્રો આની સાથે તમારું આ સેશન કે જેની અંદર ફિફ્ટી બેસ્ટ એમસીક્યુ તમારી આવનારી પરીક્ષાના અનુરૂપ તમે અભ્યાસ કર્યો છે અહીંયા સમાપ્ત થાય છે આવી જ રીતના આવતીકાલ માટે તમારે નીચે કોમેન્ટમાં બતાવવાનું છે કે શું તમારી ડિમાન્ડ છે તમારા માટે સર છે ભવિષ્યમાં ફરી મળશું રિવિઝન કરજો ધન્યવાદ